नमस्ते विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां विद्युत प्रवाह अने तेनी असरो चेप्टर 14 चालू करीतुं। तेमां विद्युत घटको अने तेनी केटलीक संज्ञाओ विशे जोयुं हतुं के विद्युत सेल माटे केवुं संज्ञा वपराय छे, बल्ब माटे, तेनी की माटे एटले के तेनी स्विच माटे केवी संज्ञा, बेटरी माटे ए बधुं जोयुं हतुं। अने आगळ आपणे विद्युत परिपथ विशे समज्या हता। हवे आपणे आ विद्युत प्रवाहनी उष्मीय असर विशे हवे आ विडियोमां જોઈશું, એટલે કે હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, એટલે કે આપણે જે વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રિક કરંટ તેની ઉષ્મીય અસર કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ 14.2 કે એક વિદ્યુતનો કોષ એટલે કે સેલ લઈ લો, એક બલ્બ લઈ લો, એક વિદ્યુત કળ એટલે કે સ્વિચ અને જોડાણ માટે એક તાર લઈ લો। હવે આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિમાં માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરવાનો છે, તો વિદ્યુત કળને ખુલ્લી સ્થિતિમાં એટલે કે ઓફમાં રાખવાનું છે। જ્યારે પરિપથ પૂર્ણ થાય ત્યારે જ વિદ્યુત બલ્બ એને ઓન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ઓફની સ્થિતિમાં રાખશો તો શું વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક જ વિદ્યુત કોષ જોડીશું અને પરિપથને સ્વિચને ઓફની સ્થિતિમાં રાખશો તો તે પરિપથમાં એ બલ્બ પ્રકાશિત થશે નહીં। હવે બલ્બને સ્પર્શ કરો તમે, કી જ્યારે પંખાની સ્વિચ બંધ હોય તો પંખો સ્ટાર્ટ થાય છે, નથી થતો ને? તેવી જ રીતે આ પરિપથમાં જ્યારે આપણે સ્વિચ પાડીએ ને, ઓફ રાખીએ, તો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે કે બલ્બે પ્રકાશિત થતો નથી, તે ગરમ પણ નથી થતું। પરંતુ જ્યારે આપણે તેને જોડાણની સ્થિતિ એટલે કે ઓનની સ્થિતિમાં લાવો અને પરિપથને જોડીને તેને વિદ્યુત કળ એટલે કે સ્વિચને ઓનની સ્થિતિમાં લાવો અને આ બલ્બને એક મિનિટ સુધી પ્રકાશિત થવા દો, વિદ્યાર્થી મિત્રો, જેવી ઓનની સ્વિચ પાડશો એવું પરિપથમાં તમે સેલનું જોડાણ કર્યું છે, પીની જોડાણ કર્યું છે, તો બલ્બ છે તરત પ્રકાશિત થઈ જશે। હવે તેને એક મિનિટ માટે પ્રકાશિત કરો અને ફરીથી સ્વિચને બંધ કરી દો એટલે કે ઓફની સ્થિતિમાં લાવી દો। હવે તમે આ બલ્બને હાથ વડે સ્પર્શ કરો, વિદ્યાર્થી મિત્રો, શું સ્પર્શ થાય છે? બલ્બ એકદમ ગરમ થઈ ગયો હોય છે ને, એક મિનિટમાં બલ્બ થોડો સાધારણ એવો ગરમ થઈ જાય છે। તમે ક્યારેય ટ્યુબલાઇટ કે બલ્બ ઉતારતી વખતે ચાલુ કરેલ ટ્યુબલાઇટ બંધ કરી હોય તરત, તો તરત તેને હાથ લગાવવો જોઈએ નહીં, એકદમ ગરમ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ગરમી શાના કારણે આવી? એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે। વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ, પ્રવૃત્તિ 14.3। તો આકૃતિમાં જે દર્શાવ્યું છે 14.10માં તે પ્રમાણેનું એક વિદ્યુત પરિપથ તૈયાર કરો। અહીંયા શું લીધું છે? લગભગ 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લીધો છે। નિક્રોમ એક ધાતુ છે વિદ્યાર્થી મિત્રો, તો એનો તારનો ટુકડો લીધો છે, આટલો બધો લાંબો 10 સેન્ટીમીટર જેટલો। હવે તારના ટુકડાને બેને ખીલી વચ્ચે બાંધી દીધો છે, બે ખીલીથી બાંધી દીધો છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી જશે, અથવા તો આપણું ઇલેક્ટ્રિક હીટર બગડી ગયું હોય તો તેમાં જે કોઇલનો તાર હોય તે પણ નિક્રોમનો હોય છે, તો તે પણ તમે વાપરી શકો છો। હવે તારને તમે સ્પર્શ કરો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત કરને તાર તો એકદમ ઠંડો જ હશે, પરંતુ જ્યારે તમે જોડાણને ઓનની સ્થિતિમાં લાવીને આ વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યાર્થી મિત્રો શું થશે? તારમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે, અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય પછી ઓફની સ્વિચ દબાવી દો। ફરીથી ઓફની સ્વિચ દબાવ્યા પછી તારને ફરીથી સ્પર્શ કરો, વિદ્યાર્થી મિત્રો, તાર એકદમ ગરમ થઈ ગયો હોય છે, તેથી તેને લાંબો સમય અડતા નહીં, કળ બંધ કરીને થોડીક મિનિટો પછી જ અડજો। તુરંત જ તમે અડશો તો તમારે દાઝવાની શક્યતા રહે છે, કારણ કે નિક્રોમનો તાર એકદમ ગરમ થઈ ગયો હોય છે। થોડી મિનિટ પછી અડશો તો નિક્રોમનો તાર ગરમ થઈ ગયેલો તમને લાગશે। તો જ્યારે તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે શું થાય છે? નિક્રોમનો તાર અથવા તો આગળ જોયું તેમ બલ્બ છે તે પ્રકાશિત થાય છે, તો તે ગરમ થઈ જાય છે। તો આ ગરમ થાય છે શું છે? એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે તે ગરમ થાય છે, એની વિદ્યુત પ્રવાહની જે ઉષ્મા હોય છે એ ઉષ્માને કારણે આ પરિપથ અથવા બલ્બ છે, તાર અથવા બલ્બ છે તે ગરમ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરો કેવા કયા ઉપકરણ છે જેમાં ઉષ્માને કારણે આપણે ગરમ થાય છે? તો તમે હીટર તો જોયું હશે, રૂમ હીટર ક્યારે જોયું છે વિદ્યાર્થી મિત્રો? આ ઠંડીમાં રૂમ હીટરનો ઘણા ઉપયોગ કરે છે, ગાડીમાં પણ કેટલીક વાર હીટર હોય છે, અથવા તો રસોઈ બનાવવા માટે પણ ઇલેક્ટ્રિક હીટર હોય છે। તો આ બધા જ ઉપકરણમાં શું હોય છે? પરિપથમાં તારનું ગૂંચડું હોય છે,
તમે કેટલાક લોકોએ પેલી સગડી જોઈ હશે, જે તારની સગડી, જેમાં તારના ગુજરાવાળી સગડી કે ઘણાના ઘરે એવી સગડી હશે તારની, ઇલેક્ટ્રિક સગડી, તો એમાં તારનું ગુજરું હોય છે, કોયલ હોય છે ને વિદ્યાર્થી મિત્રો, જે ઇલેક્ટ્રિક ગીઝરમાં વાપરવામાં આવે છે એ પ્રકારની કોયલ એમાં હોય છે. તો આ ગુજરાના તારને આપણે શું કહેવાય છે? એલિમેન્ટ કહેવામાં આવે છે. તારનું ગુજરું હોય છે તેને એલિમેન્ટ કહે છે. હવે આ ઉપકરણને જ્યારે વિદ્યુતના સપ્લાયથી એટલે કે જ્યારે સ્વિચ સાથે જોડીને સ્વિચને ઓન કરો તો આ તાર છે એકદમ સખત ગરમ થઈ જાય છે. જેવી રીતે આપણે જોયું બલ્બ પ્રકાશિત થઈ જાય તેવી રીતે તારનું ગુજરું કે એલિગેન્ટ છે, એલિમેન્ટ, એટલું સખત ગરમ થાય છે કે તેને કારણે તે લાલચોળ ગરમ થઈ જાય, તેને કારણે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રિક સગડીમાં આ જ પ્રોસેસ કાર્ય કરે છે, તેમાં તારનું ગુજરું એકદમ ઇલેક્ટ્રિક વિદ્યુતપ્રવાહને કારણે ગરમ થાય છે, તેની ઉષ્માને અસરને કારણે આપણે તેની પર રસોઈ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઇસ્ત્રીમાં પણ આવી જ રીતે એલિમેન્ટ હોય છે. તે જ પ્રમાણે તમે હોટપ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયરમાં પણ તમે જોશો વિદ્યાર્થી મિત્રો, અંદર કાણામાં તમે જોશો તારનું ગુજરું જ હશે, જેને કારણે અંદરના ભાગમાં એલિમેન્ટ હોય છે, જેને કારણે તે તમે એના કારણે ગરમ થઈને ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે વિદ્યુત ઇસ્ત્રીમાં રહેલું એલિમેન્ટ દર્શાવ્યું છે આકૃતિમાં, તે તમે જુઓ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ જુઓ કે વિદ્યુત ગોળાના પ્રકાશમાં પ્રકાશ આપતો ફિલામેન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારે એવું થાય છે કે આ તાર શું તૂટી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, જો તારમાંથી ઘણો બધો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ શકે કે તે પીગળીને તૂટી પણ શકે છે. એટલે કે એ તાર તૂટવાની શક્યતા કેમ હોય છે? વિદ્યુત ગોળાનામાં જે ફિલામેન્ટ હોય છે તે, તો આ ફિલામેન્ટ છે તેને કારણે આપણે બલ્બ છે એકદમ પ્રકાશિત થાય છે. તો આ તારમાં જે ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો છે તેની બનાવટમાં જે દ્રવ્ય વપરાય છે તેના પર, આ તારની લંબાઈ કેટલી છે તેના પર, તથા તેના જાડાઈ એટલે કે આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં પૂછાયો પ્રશ્ન છે મોસ્ટ એમપી કે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો એ તારની લંબાઈ, જાડાઈ તથા તેના કયા દ્રવ્યનો બનેલો છે, તે તાર નિક્રોમનો તાર છે કે ગુજરાવાળો એલિમેન્ટ છે, શેનો બનેલો છે તેની પર આધાર રાખે છે. હવે જુદી જુદી જરૂરિયાત, બહુ ઇલેક્ટ્રિક ગીઝરની જરૂરિયાત હોય તો એકદમ પાણી ગરમ કરવા જોઈએ તો અલગ પ્રકારનું દ્રવ્ય વાપરવામાં આવે, તે જ પ્રમાણે જાડાઈની લંબાઈ અલગ વાપરવામાં આવે. રસોઈ માટેનું ઇલેક્ટ્રિક વપરાશ માટેની સગડી બનાવીએ તો અલગ પ્રકારનો તાર વાપરવામાં આવે, તો એ આના પર આધાર રાખે છે. હવે આપણે વિદ્યુત પરિપથમાં જે તાર વાપરે તે જલ્દી ગરમ થઈ જતા નથી. જ્યારે વિદ્યુત ઉપકરણ છે એ, વિદ્યુત ઉપકરણ એટલે કે આપણે લાઇટ ગોળા હોય છે એ, તો એમાં જે તાર હોય એ તો આપણે એકદમ સ્વિચ પાડીએ તો તરત જ એકદમ ગરમ થઈ જાય, તરત જ પ્રકાશિત થઈ જાય છે. તો તેઓ શેનાથી એકદમ ગરમ થઈ જાય છે? કારણ કે તેમાં જે ફિલામેન્ટ હોય એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તરત જ પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, એ ગરમ થાય આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. જેવી આપણે સ્વિચ પાડીએ એવા તરત જ ફિલામેન્ટ ગરમ થઈ જાય છે અને ઉષ્માનું ને પ્રકાશનું ઉત્સર્જન કરે છે, જેને કારણે આપણે બલ્બ કે લાઇટ છે તે પ્રકાશિત થઈ જાય છે. કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો એવું પણ થાય કે વિદ્યુત પ્રવાહ વધારે વધી જાય ત્યારે ફિલામેન્ટ તૂટી જાય છે અને આપણું બલ્બ કે ટ્યુબલાઇટ જે છે ઉડી જાય છે. આના માટે આપણે એક પ્રવૃત્તિ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રવૃત્તિ 14.3 માં આપણે જે પરિપથ વાપરેલો છે એ ફરીથી બનાવો. તો તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી મૂકીએ તો શું થાય છે? વળી નાયક્રોમના તારને સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાર. તો સ્ટીલ વૂલનો પાતળો તાર હોય એ શેના માટે વપરાય? કે વાસણોને સાફ કરવા માટે વપરાય છે. આપણે વાસણ સાફ કરવા માટે સામાન્ય રીતે જે કૂચો વાપરે છે ને એ પ્રકારનો તાર, તો એ સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાંથી મળી જાય. હવે આ સ્ટીલ વૂલનો પાતળો તાર વાપરીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ પાતળો તાર વાપરીશું ને આપણે વિદ્યુત પરિપથ ગોઠવીશું તો શું થશે? પંખો ચાલુ હોય તો વિદ્યાર્થી મિત્રો તેને બંધ કરી દો ને આ પરિપથને વિદ્યુત પ્રવાહ ચાલુ કરો સ્વિચ પાડીને, તો શું થશે? સ્ટીલ વૂલનો પાતળો તાર તરત જ પીગળી જશે વિદ્યાર્થી મિત્રો. એકદમ પાતળો હોય અને વિદ્યુત પ્રવાહ થોડો વધારે જાય તો પીગળીને તૂટી જાય છે. એને કારણે વિદ્યાર્થી મિત્રો આપણા જે ધાતુના તાર જે વિદ્યુત પ્રવાહમાં વાપરવામાં આવે છે, જે ખાસ પ્રકારના બનાવવામાં આવે છે, ચોક્કસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે,
જેમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુતભાર પસાર થાય તો પણ તે તરત જ તૂટી જતા નથી. આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ફ્યુઝ છે તેમાં એક તાર હોય છે, પરંતુ વારંવાર ફ્યુઝ ઉડી જતા નથી, કારણ કે તેમાં સારા એવા પ્રકારની ધાતુના તાર બનાવવામાં આવે છે. બધા જ બિલ્ડિંગમાં, બધા જ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ ગોઠવાયેલા છે. જ્યારે ભારે વિદ્યુત પ્રવાહ વહે ત્યારે જ આ ફ્યુઝને નુકસાન થાય, ત્યારે જ તે ઉડી જાય છે. તો વિદ્યુત પ્રવાહને આ ફ્યુઝને કારણે વિદ્યાર્થી મિત્રો શું થશે, બધા જ પરિપથમાં, આપણા ઘરમાં પણ પરિપથ હોય એના સ્થાને મીટરમાં ફ્યુઝ ગોઠવાયેલા હોય છે, તો ફ્યુઝનું કાર્ય શું હોય છે, વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે. જો અકસ્માતે આ જે સલામત મર્યાદા કરતાં પણ વિદ્યુત પ્રવાહ વધી જાય, એટલે કે આપણે જે વિદ્યુત પ્રવાહનો વપરાશ કરીએ તેના કરતાં ઓવરલોડ થઈ જાય વિદ્યુત પ્રવાહનું, તો શું થઈ જાય, વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈ જાય અને સળગવા લાગે. તો એ સળગવા લાગે તો જે ફ્યુઝ લગાડેલું હોય તે તરત જ ઉડી જાય છે, અને ફ્યુઝ ઉડી જાય એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, આપણો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય. તો આપણી સેફટી માટે ફ્યુઝ લગાવવામાં આવે છે કે આપણું વિદ્યુત પ્રવાહનું વહન વધારે થઈ જાય તો ફ્યુઝ ઓટોમેટિક ઉડી જશે, પેલો તાર ગરમ થઈ જાય અને એને કારણે ફ્યુઝ ઉડી જાય છે, એને કારણે આપણે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય ને આપણે સલામત રહી શકીએ, નહીં તો આપણું પરિપથ છે તે સળગી કારણે ઘરને અને મકાનને નુકસાન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આને કારણે મકાનમાં જે ફ્યુઝ વપરાય છે તેની આકૃતિ ઉપર દર્શાવી છે, તો આના કારણે આવી સલામત રચના કરવામાં આવી છે કે જેને કારણે આગની શક્યતા હોય તો તે ઘટી જાય છે. હવે આ ફ્યુઝ પણ જુદા જુદા પ્રકારના હોય છે, જુદા જુદા હેતુ માટે જુદા જુદા ફ્યુઝ વપરાય છે. જે મકાનમાં ફ્યુઝ વપરાય તે આકૃતિ 14.14 માં દર્શાવ્યું છે તે પ્રકારનો હોય છે, જ્યારે 14.15 માં જે ફ્યુઝ દર્શાવ્યો છે જે વિદ્યુતના ઉપકરણમાં દર્શાવે, ઉપકરણમાં આવા ફ્યુઝ વપરાય છે, જે વિદ્યુતના જે સાધનો હોય છે તેમાં આવા ફ્યુઝ વપરાય છે. હવે વિદ્યુતની મેઇન લાઇન, સાવચેતી વિદ્યાર્થી મિત્રો, જુઓ કે વિદ્યુતની મેઇન લાઇનમાં જે ફ્યુઝ હોય છે તેને જાતે કોઈ દિવસ તપાસવાનો ટ્રાય કરવો જોઈએ નહીં. દુકાનમાં તમે જોશો તો તમને નવો ફ્યુઝ અને જૂના ફ્યુઝની સરખામણી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત પ્રવાહની ઓસમીય અસર આપણે જોઈ લીધી, તેના ફાયદા માટે આપણે કેવી રીતે વાપરી શકીએ છીએ તે પણ આપણે જોઈ લીધું. હવે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે તે વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીના વિડીયોમાં ભણીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.